વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે શરૂ કરીશું પ્રકરણ 6 તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકરણો આ પાઠની અંદર આપણે જોવાનું છે ખાસ છે પૃથ્વીના પેટાળમાંથી પૃથ્વીના પોપડામાંથી જે અલગ અલગ ધાતુઓ મળી આવતી હતી એને કઈ રીતેનું અલગીકરણ કરવામાં આવતું હતું અલગીકરણ કરે એમાંથી ધાતુ કઈ રીતે છૂટી પાડવામાં એનું શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિઓ હતી તેના શું ઉપયોગ હતા એ બધા વિષય આ પાઠની અંદર આપણે ચર્ચા કરવાની છે શરૂઆતની અંદર તમને પુસ્તકની અંદર 1-2 પેજની અંદર જે ધાતુઓનો જે અલગ અલગ ધાતુઓનો જે અલગ અલગ કાળ હતા જે એ સમયમાં જે ધાતુનું મહત્વ હશે જે અમુક ઐતિહાસિક વસ્તુઓ હતી એની અંદર જે આ ધાતુઓ રહેલી છે એને ખાસ મહત્વ વિશે તમને સમજાવેલું છે એટલે એ વસ્તુ આખી પાઠની અંદર કેમિસ્ટ્રીના મુદ્દામાં લાગુ ના પડતા એક ટાઈપનો કહીએ કે ધાતુઓનું મહત્વ દર્શાવતો ઇતિહાસ એની અંદર રજૂ કરે છે એટલે એ તમારે ખાસ વાંચી લેવું એમાંથી જે એક માર્ક્સના પ્રશ્નો જેવું ખાસ પૂછાતું નથી પરંતુ એનું જે ઇમ્પોર્ટન્સ હતું એ સમજાવવા માટે તમને આ 2 પેજમાં માહિતી આપેલી છે હવે આપણે એને જોઈએ ધાતુઓના જે પ્રાપ્તિ સ્થાન હતા ત્યાંથી આપણે આ વસ્તુની શરૂઆત કરીએ પૃથ્વીના પોપડા ઉપર જે અલગ અલગ તત્વો મળી આવે છે એની અંદર કાર્બન સલ્ફર ગોલ્ડ કહીએ ઉમદા વાયુ કહીએ આ બધા જ એવા તત્વો હતા કે જે મુક્ત સ્વરૂપે મળી આવે છે આના સિવાયના જે બધા તત્વો છે એ સંયોજિત રૂપે આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવતા સંયોજિત રૂપે એટલે દાખલા તરીકે ઓક્સિજન જોડે જોડાઈ ઓક્સાઇડ ખનિજ બનાવે સલ્ફર જોડે જોડાઈ સલ્ફાઇડ ખનિજ હશે બીજા બધા તત્વો સાથે કમ્બાઈન જોડાયેલા હશે મુક્ત સ્વરૂપે બીજા બધા તત્વો હતા પૃથ્વીના પોપડામાંથી આપણે મળી આવતા નથી અને જે આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવતી હશે બધી વસ્તુ એનું આપણે ખનિજ જે ખનિજ રૂપે આપણને એક ટાઈપે મળશે એમાંથી તેનું ખનન કરીએ જે આપણે ખોદકામ કરીશું ખોદકામ કરી અને એમાંથી જે આખો જે આપણને મળી આવ્યો એને પાવડર ફોર્મમાં લઈએ પછી એમાંથી અલગ અલગ તત્વો અલગ અલગ પ્રોસેસ કરી અને છૂટા પાડવામાં આવતા હોય છે તો એના વિશે જ આપણે આ ચેપ્ટરની અંદર ખાસ ચર્ચા કરવાની છે તો મુક્ત સ્વરૂપે જે કહીએ તો આ જે કાર્બન સલ્ફર ગોલ્ડ હોય ઉમદા વાયુ હશે આ બધા મુક્ત સ્વરૂપે મળતા હતા અને એનું કારણ કે બધાની ક્રિયાશીલતા ઓછી હતી એટલે તરત કોઈ જોડે જોડાવાનું વલણ નહીં હોય એટલે આ બધા તત્વો મુક્ત સ્વરૂપે છે જ્યારે બીજા તત્વો હશે વધુ ક્રિયાશીલ હશે તો એ કોઈ જોડે સંયોજિત રૂપે આપણને મળતા હતા દાખલા તરીકે વાત કરીએ એલ્યુમિનિયમની તો એલ્યુમિનિયમ આપણને પૃથ્વીના પોપડામાં કહીએ તો ત્રીજા ક્રમે મળી આવતું તત્વ છે જે પૃથ્વીના પોપડામાં 8.3% વાળી જેટલો ભાગ એનો રોકે છે એટલે પૃથ્વીના પોપડામાં ત્રીજા ક્રમે એલ્યુમિનિયમ મળી આવશે જે ખાસ અગ્રક અને જે માટી હશે અગ્નિકૃત ખડકોની અગ્નિકૃત ખડકો એટલે કે જે જ્વાળામુખી ને એ બધું ફાટ્યું હોય અને એની જે માટી હશે એની અંદર એલ્યુમિનિયમની હાજરી વધુ જોવા મળતી હતી તો આ અગ્રક હોય માટી હશે જે અગ્નિકૃત ખડકોમાંથી મળી એવા તત્વોમાં એલ્યુમિનિયમની હાજરી વિશેષ પ્રમાણમાં જોવા મળતી હતી બીજું કે કેટલાક જેમસ્ટોન કહીશું જે કેટલાક જેમસ્ટોન હતા જે એર ટુઓથ્રીના અશુદ્ધ સ્વરૂપ હતા અને આની અંદર ખાસ કહીએ કે માણેક જે એર ટુઓથ્રીનું જેમસ્ટોનનું સ્વરૂપ હતું માણેકમાં ક્રોમિયમ અશુદ્ધિ રૂપે હશે નીલમમાં કોબાલ્ટ જે કહીએ એ અશુદ્ધિ રૂપે હશે આ માણેક નીલમ એ કેટલાક સેના ઉદાહરણ આપેલા છે જેમસ્ટોન જેની અંદર બીજા જે ક્રોમિયમની માણેકમાં અશુદ્ધિ હશે કોબાલ્ટની નીલમની અંદર અશુદ્ધિ હશે આ પ્રકારની અશુદ્ધિ રૂપે અંદર ભેગા આવેલા હશે પછી વાત કરી પૃથ્વીના પોપડામાં બીજા ક્રમે મળી આવતું તત્વ તો એફી આયર્ન કહીએ લોખંડ રૂપે જે ઓળખાય છે આપણે કે જે આપણે બાંધકામમાં અને એમાં મહત્વનું ઘટક છે તો પૃથ્વીના પોપડામાં જો વધુ પ્રમાણમાં મળી આવતું જો બીજું તત્વ હોય તો એ એફીનું પ્રમાણ હશે અહીંયા બીજી ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી અહીંયા જે પ્રમાણને ટકાવારી આપણે દર્શાવી છે એ ફક્ત ધાતુ તત્વોની જે ધાતુ તત્વો હશે એ કેટલા ક્રમે મળી આવતા હશે જે તત્વો એની વાત છે આખા પૃથ્વીના વાતાવરણની દ્રષ્ટિએ કહીએ તો આપણે ટકાવારી અલગ હશે પણ અહીંયા ફક્ત પૃથ્વીના પોપડાને ધ્યાનમાં રાખી અને ટકાવારી જે આપેલી છે એનું મહત્વ બાકી આપણે વાતાવરણમાં ટકાવારી ઓક્સિજનની ને નાઇટ્રોજનની એ બધા નહીં લેતા તો આપણે દર્શાવી છે નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, પણ અહીંયા પૃથ્વી ઉપર જે રહેલા છે તત્વો એનો આ ક્રમ આપેલો છે અને એ ક્રમ પ્રમાણે આયર્ન એફી જે કહીએ લોખંડ કહીએ એ આપણને વધુ પ્રમાણમાં મળી આવતું હતું
અને પહેલા નંબરે કેમ આપણે સિલિકોન ને લેતા હોઈએ છીએ, માટી રૂપે કેમ વધારે હોય છે સિલિકોન, એટલા માટે ખાસ. તો આ બધા જે તત્વો છે સંયોજિત રૂપે ખનિજ રૂપે મળી આવતા હતા. જુદા જુદા તત્વો માટેની ખનિજોના નામ, જે ખનિજો હશે અલગ અલગ હોય. કયા તત્વની ખનિજ છે કઈ રીતે નક્કી કરવામાં આવે, તો એમાં એ ધાતુનું ટકાવાર પ્રમાણ જેમ વધુ હોય એમ એ તત્વની ખનિજ નક્કી થતી હોય છે. બીજું કે જે જેમાંથી એ ખનિજમાંથી તત્વ અલગ પાડવામાં આવતું હશે, તો એ તત્વની ખનિજને આપણે કાચી ધાતુ રૂપે પણ ઓળખતા હોઈએ છીએ. આપણે અહીંયા કેટલાક તત્વોના પ્રાપ્તિ સ્થાન માટે એની જે ધાતુ અને એની અયસ્ક કઈ હશે, અયસ્ક મતલબ કે કાચી ધાતુ કઈ હશે જેમાંથી એ તત્વ મેળવવાનું આવતું હશે, એની વાત કરીએ છીએ. તો પહેલી ધાતુ લઈએ એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમની જે કાચી ધાતુ હતી, જે અયસ્ક હતી, જે હતી એક બોક્સાઇડ હશે અને એક આવતી હતી કેઓલ્વિનાઇટ. એટલે બોક્સાઇડમાંથી મોટા ભાગે એલ્યુમિનિયમ છૂટું પાડવામાં આવે. બીજા નંબરે કેઓલ્વિનાઇટમાંથી પણ એલ્યુમિનિયમ છૂટું પાડવામાં આવતું હતું. બોક્સાઇડનું સંગઠન મતલબ કે એનું બંધારણ થતું હતું AlOX, એલ્યુમિનિયમ ઓક્સાઇડ જ એક ફોર્મમાં હતું, ઇન્ટુ OH એક્સ 3-2X. અર્થાત કે અહીંયા જે એક્સની કિંમત લેવાની છે, 0થી વધારે 1થી ઓછી એ પ્રમાણેની કિંમત હશે. તો તમે જનરલી જોયું હશે તો આપણે બોક્સાઇડનું સૂત્ર Al2O3 લેતા હોઈએ છીએ, એ પ્રમાણે અહીંયા આપણને એની કિંમત Al2O3ની મળતી હોય છે. પણ ફોર્મ્યુલા આપણે આ પ્રમાણે લખીશું. કેઓલિનાઇટ, કેઓલિનાઇટ એલ્યુમિનિયમની જે અયસ્ક હતી Al2OH4Si2O5, એનો ફોર્મ્યુલા હતો. પછી વાત કરીએ આયર્ન, લોખંડની જે અયસ્ક હશે, લોખંડની અયસ્ક ટોટલ 4 હતી, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન, પાયરાઇટ. એની અંદર હેમેટાઇટ અને મેગ્નેટાઇટ તો કહીએ, આયર્નની ઓક્સાઇડયુક્ત અયસ્ક હતી. એટલે કે હિમેટાઇટનું સૂત્ર લખીએ તો આપણે લખીશું Fe2O3, મેગ્નેટાઇટનું આવતું હતું Fe3O4, સિડેરાઇટ આયર્નની કાર્બોનેટયુક્ત કાચી ધાતુ Fe CO3, આયર્ન પાયરાઇટ્સ Fe S2. તો આ જોઈએ આપણે Fe ની કાચી ધાતુ, હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ. હિમેટાઇટનું સૂત્ર થશે Fe2O3, મેગ્નેટાઇટનું થશે Fe3O4, સિડેરાઇટનું Fe CO3, આયર્ન પાયરાઇટ્સનું આવશે Fe S2, એટલે સલ્ફરયુક્ત એની અયસ્ક હતી. પછી વાત કરીશું કોપર પાયરાઇટ્સ, કોપરની અયસ્ક, કોપરની અયસ્ક પણ 4 ટોટલ હતી, કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાસ. જે કોપર પાયરાઇટ્સ હશે, કોપર પાયરાઇટ્સ હતી CuFeS2, ખાસ આયર્ન પાયરાઇટ્સ તો Fe S2, કોપર પાયરાઇટ્સ તો CuFeS2. પછી બીજી આવતી હતી મેલેકાઇટ, હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટયુક્ત, જે કોપરની કાચી ધાતુ હતી, CuCO3 ઇન્ટુ CuOH2. આ મેલેકાઇટ આવશે. ક્યુપ્રાઇટ ઓક્સાઇડયુક્ત Cu2O, કોપર ગ્લાસ આવતી હતી Cu2S. તો આ જોઈએ આપણે કોપરની જે કાચી ધાતુઓ અયસ્કના નામ અને એના જે સૂત્ર હતા. પછી વાત કરીએ ઝીંકની, ઝીંક બ્લેન્ડ કહેવાશે, તો એને સ્પાલેરાઇટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઝીંક બ્લેન્ડ હતી ઝીંકની સલ્ફરયુક્ત કાચી ધાતુ ZnS હતી. પછી એક આવશે કેલેમાઇટ, કાર્બોનેટયુક્ત ઝીંકની, જેને આપણે ઝીંક કાર્બોનેટ પણ કહી શકીએ, ઝીંક કાર્બોનેટ તરીકે. અને ત્રીજા નંબરે ઝીંકાઇટ, ZnO, ઝીંક ઓક્સાઇડ તરીકે પણ ઓળખાશે, ઝીંક સલ્ફાઇડ તરીકે, તો ઝીંક બ્લેન્ડ બીજું નામ એનું હતું, સ્પાલેરાઇટ તરીકે પણ ઓળખાતું હતું. તો જે ધાતુના પ્રાપ્તિ સ્થાનનું જે આપણને કોષ્ટક આપેલું છે, એક માર્ક્સના પ્રશ્નો માટે ખાસ અહીંયા આપેલો કોષ્ટક જે અણુસૂત્ર અને એની અયસ્કના નામ, કયા તત્વની કઈ અયસ્ક છે, એ એક માર્ક્સના પ્રશ્નો માટે આ કોષ્ટક ફરજિયાત તૈયાર કરવું અને ચોપડામાં લખવાનો રહેશે. એક MCQમાં ખાસ આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાતો હોય છે, કોની અશુદ્ધિ રહેલી હોય છે એ રૂપે પણ પ્રશ્ન પૂછાયેલો છે. તો આ પ્રશ્નને ધ્યાનમાં લેવો અને કોષ્ટક બરાબર વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેવું. કાચી ધાતુ હતી એના માટે જે અલગ અલગ ધાતુઓ કીધી,
ધાતુઓ માટેના અલગ અલગ અયસ્ક કાચી ધાતુઓ જોઈ. તો હવે એમાંથી પ્રશ્ન થાય કે ધાતુનો પ્રાપ્ત કરવા માટે કયા તત્વ માટે કઈ અયસ્ક પસંદ કરવી, તો સાના આધારે આપણે અહીંયા અયસ્કની પસંદગી થતી હશે. તો દાખલા તરીકે એલ્યુમિનિયમ મેળવવું હોય તો એલ્યુમિનિયમ માટે ઉપયોગ થતો મોટા ભાગે બોક્સાઇટમાંથી, આયર્નનો મેળવવું હોય તો એની જે ઓક્સાઇડયુક્ત ખનિજો હતી આ ઓક્સાઇડયુક્ત ખનિજોનો ઉપયોગ થાય છે. તો આ સાના આધારે નક્કી કરવામાં આવ્યું હતું. તો એક તો જે આપણને અયસ્ક ધાતુ મળી આવે છે એ કેટલા પ્રમાણમાં મળી આવતી હોય, પછી એની જે પ્રક્રિયા કરવાની આવતી હોય એની અંદરથી કોઈ ઝેરી વાયુ કે એ ઉત્પન્ન થતા, દાખલા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ કે એવા વાયુ અંદરથી ઉત્પન્ન થાય છે કે નહીં થતા તે ધ્યાનમાં રાખીએ. દાખલા તરીકે આપણે આયર્ન હતું તો આયર્ન આપણને આયર્ન પાયરેટ્સમાંથી પણ મળી શકે, પણ આયર્ન પાયરેટ્સની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું અને આ સલ્ફર ડાયોક્સાઇડ ઝેરી વાયુ હતું. તો એવા વખતે આયર્ન મેળવવા માટે આયર્નની ખાસ ઓક્સાઇડયુક્ત ખનિજો હતી એનો ઉપયોગ થશે. એવી રીતે એલ્યુમિનિયમ માટે બોક્સાઇડ આપણને અનુકૂળ રહેશે. એટલે કે કઈ ધાતુ મેળવવા માટે કઈ અયસ્કનો ઉપયોગ કરવો તે તેના પ્રાપ્તિ સ્થાન એના માટેના ઘણા બધા પરિબળો ધ્યાનમાં લઈ અને પછી એમાંથી ધાતુ મેળવવામાં આવતી હતી. આ જ પ્રમાણે કોપર અને ઝીંક માટે પણ અલગ અલગ પ્રકારના પરિબળો ધ્યાનમાં, એક તો આર્થિક રીતે આપણને પરવડે, કઈ જગ્યાએ વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ છે કે નહીં એવી બાબતોને ધ્યાનમાં લઈ અને એની અયસ્કો નક્કી કરવામાં આવતી હતી. અને આ બધાનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એ ખાસ સમાવેશ થતો છે ધાતુ કર્મવિધિ, જે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે તેની અંદર, કે ધાતુનું તેના અયસ્કમાંથી અલગીકરણ કરવા માટેની. આપણે કોઈ પણ ધાતુ આ બધી હતી તો એની જે આપણી અયસ્ક હતી અયસ્કમાંથી અલગીકરણ કરવા માટે જે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રક્રમ હતો, આ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રક્રમને ઓળખવામાં આવે છે ધાતુ કર્મવિધિ તરીકે. અને આ ધાતુ કર્મવિધિની અંદર આપણે પહેલાં તો ધાતુને કઈ રીતે મેળવી, એનું અલગીકરણ કઈ રીતે કરશો, કઈ ધાતુ એમાં વિશેષ પ્રમાણમાં છે તે નક્કી કરશો, પછી એનું આપણે કરતા શું અયસ્કનું સંકેન્દ્રણ કરવામાં આવે, સંકેન્દ્રણ કર્યા પછી એમાંથી અલગન કરશો, એને અલગ પાડવામાં આવશે, પછી એનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું, તો આ માટેની જે બધી પ્રોસેસો હશે સંકેન્દ્રણની, એને અલગન કરવાની, એનું જે શુદ્ધિકરણની, તો આ બધી પ્રોસેસો આપણે આ ચેપ્ટરમાં હવે વિશેષ ડિટેલમાં જોઈશું.